સમગ્ર શ્રદ્ધાળુ લોકો માટે લાખણી તાલુકાનું પેપડું આસ્થાની કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષથી દેશ દેશાંતરથી લોકો પેપડું ગામ નિષ્કલંકી નકળંક ભગવાનના ધામ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે લાખણી તાલુકાના કોટડા ગામના પ્રજાપતિ દીપાજી કલાજી 6 દિવસની દંડવત જમીન માપતા પદયાત્રા કરી પેપડું પહોંચી ગયા હતા. લોકો નકળંક ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી માનતા રાખતા હોય છે. 6 દિવસની યાત્રા કરી પેપડું પહોંચ્યા છે. કહેવાય છે કે ભગવાને રાજી કરવા માટે લાંબા સમય સુધી ભક્તિ કરી કહેવાય છે કે ભગવાનને રાજી કરવા માટે લાંબા સમય સુધી ભક્તિ કરી તેમના પર આસ્થા રાખવી પડે છે અને ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય છે. પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે તેઓ જમીન માપતા દર્શન કરવા નીકળી ભક્ત દીપાજી પ્રજાપતિ નકળંક ધામ પેપડું પહોંચ્યા ત્યારે સમગ્ર પેપડું ગામમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગામ લોકો પણ તેમની સેવા અર્થે સાથે રહ્યા હતા. મંત શ્રી બાબુપુરી ગુરુ જાલમપુરના આશીર્વાદ ભક્ત પ્રજાપતિ દીપાજી કલાજી લીધા હતા. ભક્ત પ્રજાપતિ દીપાજી કલાજીના જણાવ્યા અનુસાર ભગવાન નકળંક દરેક વ્યક્તિના દુઃખો દૂર કરે છે, પરંતુ તેના માટે નકળંક ભગવાન પર વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા રાખવી પડે છે. ત્યારે ભગવાન નકળંક દરેકના દુઃખોને હારી લેતા હોય છે. છેલ્લા 750 વર્ષોથી નકળંક ધામ પેપડું શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે અને અહીં અસંખ્ય શ્રદ્ધાળુઓ ભગવાન નકળંકના દર્શન માટે અવારનવાર આવતા રહે છે. રિપોર્ટર VPC સોલંકી, કાંકરેજ.